વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. તો આપણે લાસ્ટ વિડિયો લેક્ચર ના અંદર કાર્બોહાઇડ્રેટ શું છે, જૈવિક અણુ શું છે તેના વિશે આપણે માહિતી મેળવી. ઓકે, કાર્બોહાઇડ્રેટ શું છે કે પહેલા લોકો શું માનતા હતા કે જે કાર્બન નું હાઇડ્રેટેડ ફોર્મ આવે એને આપણે શું કહીએ, કાર્બોહાઇડ્રેટ. બરાબર, પછી ફોર્મ્યુલા આપણે કહી હતી CH2OY હતી, પણ એ બધા કાર્બોહાઇડ્રેટ માટે સાબિત થઈ હતી નહીં. તો આપણે કાર્બોહાઇડ્રેટ ની વ્યાખ્યા શું આપતા હતા કે એવા સંયોજન કે જેનું આપણે જળ વિભાજન કરતા આપણને શું મળશે, પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ એટલે કે CHO અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે કે C" O અને આજુબાજુ શું આવશે, કોઈ પણ બે કાર્બન વાળા શું આવશે, આપણા ક્રિયાશીલ સમૂહ આવશે. ઓછામાં ઓછા CO ના આજુબાજુમાં બે કાર્બન વાળા સમૂહ હોવા જોઈએ, તો જ એને કીટોન કહેવાય. તો કાર્બોહાઇડ્રેટ ની દીકરાઓ વ્યાખ્યા શું થશે કે એવા સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા આપણને શું મળશે, પોલીહાઇડ્રોક્સીઆલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન મળશે. ઓકે, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે શું જોવાના છે, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ કે કાર્બોહાઇડ્રેટ નો પ્રકાર કેટલા આવશે તે. ઓકે, તો ચાલો જોઈએ. કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ. ઓકે, કાર્બોહાઇડ્રેટ છે દીકરાઓ એના મૂળ ત્રણ પ્રકાર છે, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ ને પોલીસેકેરાઇડ. જો કેટલા છે પ્રકાર, ત્રણ. મોનોસેકેરાઇડ, પછી બીજું છે ઓલિગોસેકેરાઇડ, અને થર્ડ છે પોલીસેકેરાઇડ. હવે તમે કહેશો કે સર સેકેરાઇડ લખવાનો અર્થ શું, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું કે જે ગ્રીક વર્ડ છે સેકેરોન એનો મીનિંગ શું થાય, શર્કરા, ને એ જ આપણું શું છે, કાર્બોહાઇડ્રેટ. તો તમે કાર્બોહાઇડ્રેટ ને આપણે શું કહી શકો, તમે સેકેરાઇડ પણ કહી શકો. એટલે કાર્બોહાઇડ્રેટ ના મૂળ કેટલા પ્રકાર છે, ત્રણ, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ ને પોલીસેકેરાઇડ. હવે મોનોસેકેરાઇડ નો અર્થ શું થશે કે એવા સંયોજનો કે જેનું આગળ જળ વિભાજન થતું નથી, એટલે આ મોનોસેકેરાઇડ નું તમે H2O નાખતા શું થશે, જળ વિભાજન થતું નથી. એટલે કે તમને શું થશે કે આના અંદર દીકરો બીજા નાના નાના મોનોસેકેરાઇડ માં રૂપાંતર પામશે નહીં. હવે મોનોસેકેરાઇડ ના અંદર ઓછામાં ઓછા આપણે કે બે થી કેટલા કાર્બન હશે, મોનોસેકેરાઇડ માં 2 થી 10 કાર્બન નો સમાવેશ થાય. જો જે મોનોસેકેરાઇડ છે તેના અંદર 2 થી 10 કાર્બન નો સમાવેશ થાય. હજુ પાછો ખાસ ધ્યાન આપજો કે મોનોસેકેરાઇડ શું છે કે એવા સંયોજનો કે જેનું આગળ જળ વિભાજન થતું નથી. આ મોનોસેકેરાઇડ ના અંદર કેટલા હશે, 2 થી 10 કાર્બન ના અણુ હશે. ઓકે, આપણા કુદરતમાં આશરે દીકરાઓ 20 મોનોસેકેરાઇડ અણુ છે. હવે જો તમારે મોનોસેકેરાઇડ ના ઉદાહરણ જાણવા હોય તો આપણા ઉદાહરણ કયા છે, ગ્લુકોઝ દાખલા તરીકે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, ઓકે, ગેલેક્ટોઝ, મેનોઝ, એ બધા જ આપણા કોના ઉદાહરણ છે, મોનોસેકેરાઇડ ના ઉદાહરણ છે. હવે જોજો, બધા જ મોનોસેકેરાઇડ અણુ પાણીમાં કેવા છે, દ્રાવ્ય, સ્ફટિકમય, સ્વાદે, એ લોકો કેવા છે, ટેસ્ટમાં કેવા લાગે, ગળી અને રિડક્શન કરતા છે. ઓકે, તો તમે ફટાફટ પાછી પર જોઈએ કે મોનોસેકેરાઇડ એટલે શું, કે એવા એવા કાર્બોહાઇડ્રેટ ના સંયોજનો કે જેનું આગળ જળ વિભાજન થતું નથી, બરાબર, તેના અંદર 2 થી 10 કાર્બન નો સમાવેશ થાય. ઓકે, ને પછી બીજું કે તે સ્વાદે કેવા હોય, ગળિયા હોય, રિડક્શન કરતા હશે, બરાબર, ને પાણીમાં કેવા હશે, દ્રાવ્ય. ઓકે, તો એને શું કહેવાય, મોનોસેકેરાઇડ. ચાલો હવે જોઈએ ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય, તો ઓલિગોસેકેરાઇડ એને કહેવાય કે જેનું તમે જળ વિભાજન કરો તો તમને શું થશે કે 2 થી 10 મોનોસેકેરાઇડ ના અણુ મળશે. તો જો આપણું જે ઓલિગોસેકેરાઇડ છે એના અંદર તમે શું નાખો, પાણીનો અણુ નાખો, બરાબર, તો જળ વિભાજન થઈને તમને 2 થી 10 મોનોસેકેરાઇડ ના અણુ મળશે. ઓકે, આના અંદર ધ્યાન આપજો કે આ મોનોસેકેરાઇડ માં 2 થી 10 કાર્બન ના અણુ હશે, સોરી, કાર્બન ના પરમાણુ હશે, જ્યારે આના અંદર 2 થી 10 મોનોસેકેરાઇડ અણુ હશે.
સમજ પડી જો મોનોસેકેરાઇડમાં 2 થી 10 કાર્બનનો સમાવેશ થાય જ્યારે આના અંદર શું જો 2 થી 10 મોનોસેકેરાઇડનો સમાવેશ થતો છે ઓકે એટલે કે ઓલિગોસેકેરાઇડ એટલે શું કે ઓલિગોસેકેરાઇડનો જળ વિભાજન કરતા આપણને 2 થી 10 મોનોસેકેરાઇડના અણુ મળશે ઓકે ચાલો એને હું કહેવાય ઓલિગોસેકેરાઇડ કહેવાય તેમાં હવે ઓલિગોસેકેરાઇડમાં કોનો કોનો સમાવેશ થાય તો ડાયસેકેરાઇડ પછી ट्राइसेकेराइड अने आपसे पॉलीसेकेराइड ओके चलो दो अबे डाइसेकेराइड कौन है केवल तो डाइसेकेराइड ले सुन के जरूर जड़ विभाजन करता तुमने बे मोनोसेकेराइड ना अणु मळे ट्राइसेकेराइड ले के जरूर जड़ विभाजन करता तुमने त्रण मोनोसेकेराइड ना अणु मळशे ने पॉलीसेकेराइड એટલે કે દીકરાઓ કેટલો મળશે આપણે 2 થી 10 होतसे आपणने मोनोसेकेराइड अणु मळशे ओलिगोसेकेराइड में याद रखो 2 થી 10 10 થી વધુ તમને મોનોસેકેરાઇડ અણુ મળશે નહીં ઓકે ને ખાસ ધ્યાન રાખજો કે તે એ બધા કેવા છે સ્ફટિકમય પાણીમાં દ્રાવ્ય સ્વાદે કેવા છે ગળ્યા છે અને વધુમાં સુક્રોઝ સિવાયના બધા જ ડાયસેકેરાઇડ કેવા છે રિડક્શન કરતા છે ખાસ આ લાઈન યાદ રાખજો સુક્રોઝ સિવાય बधाज डाइसेकेराइड रिडक्शन करता छे ओके चलो आने आपने उदाहरण लिए कि धारो के हमारे पास सुक्रोज छे सुक्रोज એટલે C12H22O11 इनो आपने जड़ विभाजन करिए ओके तो जड़ विभाजन करता ओके कोणी आदरी में आपने एसिडिक माध्यम में तो आपने શું મળશે ग्लूकोज અને ફ્રુક્ટોઝ નો એક અણુ મળશે ग्लूकोज प्लस फ्रुक्टोज जो तुमने बनने का सूत्र खबर हो तो कहीं से आपको आ C6H12O6 तो जो सुक्रोज के जेनु तुमने जड़ विभाजन करियो तो तुमने मोनोसेकेराइड कितना अणु मळ्या 2 मळ्या ओके जो कितना मोनोसेकेराइड अणु मळ्या 2 तो एने शू कहेवाय ओलिगोसेकेराइड कहेवाय ओके तो હવે યાદ રાખજો કે આ ડાયસેકેરાઇડ માં 2 મોનોસેકેરાઇડ સમાન હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે અહીંયા જે બે મોનોસેકેરાઇડ અણુ છે તે કેવા છે સમાન છે જોઈને ખબર પડે છે કેવા છે અલગ ચાલો એક આપણે ઉદાહરણ લઈએ કે જેના અંદર બંને કેવા છે સમાન તો જે તમારો માલ્ટોઝ છે કોણ માલ્ટોઝ તો માલ્ટોઝ છે તો એનું તમે જળ વિભાજન કરો તો તમને બે ગ્લુકોઝના અણુ મળશે ગ્લુગ્લુ શું મળશે તમને બે ગ્લુકોઝના અણુ મળશે હવે આપણે લઈએ લેક્ટોઝ કે જે તમારા દૂધમાં હાજર હોય लैक्टोज नो जड़ विभाजन करता तुमने मळशे ग्लूकोज वत्ता गैलेक्टोज तो जो डाइसेकेराइड नो जरे जड़ विभाजन करवामां आवे तो बे मोनोसेकेराइड मळे तो ए समान होई पण सके अथवा न पण होई सके ओके तो जो ओलिगोसेकेराइड नी व्याख्या शुं आवशे के एवा कार्बोहाइड्रेट ना संयोजनो के जेनो जड़ विभाजन करता आपणने शुं मळशे 2 थी 10 મોનોસેકેરાઇડ અણુ મળશે તેને શું કે ઓલિગોસેકેરાઇડ કહેવાય ચાલો હવે વાત કરીએ કે પોલીસેકેરાઇડ તો પોલીસેકેરાઇડ એટલે શું કે જે કાર્બોહાઇડ્રેટ સંયોજનના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં એટલે કે 10 કરતા વધારે મોનોસેકેરાઇડ અણુ મળે તેને હું કહી દીકરાઓ પોલીસેકેરાઇડ કહેવાય ઓકે તો જો જે પોલીસેકેરાઇડ છે એનું તમે જળ વિભાજન કરો तो તમને શું થશે 10 થી વધુ અથવા અસંખ્ય કોના મળશે મોનો સેકેરાઇડના અણુ મળશે એને વિદ્યાર્થીઓ કહેવાય પોલીસેકેરાઇડ કહેવાય ઓકે દાખલા તરીકે એના અંદર કોણ આવશે સ્ટાર્ચ બટાકા બરાબર પછી આવશે સેલ્યુલોઝ આ બધું આપણે જોવાના છે सेल्युलोज पची આવશે ગ્લાયકોજન ગુંદર વગેરે હવે યાદ રાખજો કે જે બધા જ પોલીસેકેરાઇડ અણુ છે તે પાણીમાં કેવા છે અદ્રાવ્ય ઓકે અને સ્વાદવિહીન અને બિલ્ટ રિડક્શન કરતા છે હવે જો જે પોલીસેકેરાઇડ સંયોજનો છે તો અહીંયા લખીએ કે બધા જ પોલીસેકેરાઇડ સંયોજનો पानी में अद्रव्य એટલે આ બંને કરતા કેવા છે ગુણધર્મ વિરુદ્ધ છે અદ્રાવ્ય
અસ્ફટિકમય અને કેવા છે સ્વાદવિહીન છે ઓકે તો દેખાવ જો આ આપણે કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ હતું કયું મોનોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ તો મોનોસેકેરાઇડ કોને કહેવાય કે જેનું જળ વિભાજન કરતા શું થશે એનું જળ વિભાજન થતું જ નથી તેના અંદર 2 થી 10 કાર્બનના પરમાણુઓ હશે મોનોસેકેરાઇડમાં દાખલા તરીકે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને રિબોઝ હવે વાત કરીએ ઓલિગોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ એટલે કે જેનું જળ વિભાજન કરતા ને 2 થી 10 મોનોસેકેરાઇડ નાળું મળશે તેમાં 3 આવે ડાયસેકેરાઇડ ટ્રાઇ અને પોલીસેકેરાઇડ સોરી અહીંયા મારો સાંભળો આ ટેટ્રાસેકેરાઇડ આવશે ટેટ્રાસેકેરાઇડ તો આના અંદર તમને 2 મોનોસેકેરાઇડ ના 3 સેકેરાઇડ ને 4 પોલીસ 4 મોનોસેકેરાઇડ નાળું મળશે પછી વાત કરી પોલીસેકેરાઇડ નું તો પોલીસેકેરાઇડ એટલે શું કે એવા કાર્બોહાઇડ્રેટ ના સંયોજનો કે જેના જેમાંથી તમને 10 થી વધુ અથવા અસંખ્ય મોનોસેકેરાઇડ નાળું મળશે ઓકે ચાલો જો તો આ લખી કાઢો તો આપણે બીજું જોઈએ દીકરા હવે આપણે જે એનું વર્ગીકરણ જોવાના છે તે રિડક્શન કરતાના ગુણધર્મના આધારે આપણે જૈવિક અણુનું સોરી કાર્બોહાઇડ્રેટનું વર્ગીકરણ રિડક્શન કરતાના ગુણધર્મના આધારે ઓકે તો રિડક્શન કરતાના ગુણધર્મના આધારે એના બે પ્રકાર છે એક તો રિડ્યુસિંગ સુગર અને બીજો આવશે નોન રિડ્યુસિંગ સુગર ઓકે એટલે કે રિડક્શન કરતા અને બિન રિડક્શન કરતા રિડક્શન કરતા કે જેને ઇંગ્લિશમાં કહેવા છે દીકરાઓ રિડ્યુસિંગ સુગર ઓકે ને બીજું છે બિન રિડક્શન કરતા તો જેને કહેવા છે નોન રિડ્યુસિંગ સુગર ઓકે જો હવે જો તમને કાર્બોહાઇડ્રેટની વ્યાખ્યા ખબર છે તો તમને આ બધા ટોપિક આવડશે જ ઓકે જો કાર્બોહાઇડ્રેટની વ્યાખ્યા શું છે કે એવા સંયોજનો કે જેના અંદર CHO અને CO હોવો જોઈએ અથવા જળ વિભાજન કરતા એના અંદર પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન મળે હવે દીકરાઓ જો પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ આલ્ડિહાઇડ નો અર્થ શું થાય કે CHO થાય અને પોલીહાઇડ્રોક્સી કીટોન કીટોન નો અર્થ શું થાય કે આવો હોવો જોઈએ તો યાદ રાખજો કે રિડક્શન કરતા એટલે કે જે રિડ્યુસિંગ સુગર હશે તેના અંદર આલ્ડિહાઇડ અને કીટોન મુક્તપણે હાજર હશે કેવી હશે મુક્તપણે હાજર હશે હવે તમે કહેશો કે સર મુક્તપણે એટલે કેવું જો દીકરા મુક્તપણે એટલે કે આવું જો મેં ગ્લુકોઝ નું બંધારણ રોડ કરતો છે તો જો આમાં તમને CHO કેવો દેખાય મુક્તપણે દેખાય દેખાતો છે તો આને શું કહેવાય દીકરાઓ કે રિડ્યુસિંગ સુગર કહેવાય રિડ્યુસિંગ સુગર નો અર્થ શું થાય કે એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું રિડક્શન ફેલિક દ્રાવણ અથવા ટોલેજ પ્રક્રિયક વડે થાય તો તેને શું કહેવાય રિડ્યુસિંગ સુગર કહેવાય પાછી એકવાર વ્યાખ્યા આપતો છે કે એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો કે જેનું રિડક્શન ફેલિક દ્રાવણ અથવા રિડક્શન ફેલિક પ્રક્રિયક વડે થાય તેને શું કહેવાય આપણે રિડ્યુસિંગ સુગર અથવા રિડક્શન કરતા સુગર કહેવાય શર્કરા કહેવાય રિડ્યુસિંગ શર્કરા કહેવાય બરાબર ચાલો હવે બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો યાદ રાખજો બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો રિડ્યુસિંગ શર્કરા છે ઓકે ને જે ડાયસેકેરાઇડ છે તે પણ બધા જ કેવા છે રિડ્યુસિંગ સુગર છે એટલે કે તેનું ફેલિંગ અથવા ટોલેજ પ્રક્રિયક વડે એનું રિડક્શન થશે ખાલી એક જ એવું છે આળો ફાટતું છે તે કોણ છે સર કોણ સુક્રોઝ ખાંડ તે કેવું છે નોન રિડ્યુસિંગ સુગર છે ઓકે ચાલો એના પછી નોન રિડ્યુસિંગ સુગર એટલે શું કે જેમાં CHO આલ્ડિહાઇડ અથવા કીટોન મુક્તપણે હાજર હોતા નથી તો સેમા હશે તે ગ્લાયકોસિડિક ચેઇન ગ્લાયકોસિડિક ચેઇન ના કારણે તે મુક્તપણે આ ગ્લાયકોસિડિક ચેઇન શું છે બરાબર તે કઈ દીકરાઓ આવા પ્રકારની હશે તે આપણે આના અંદર આગળ જોઈશું અને તો હમણાં તો નહીં સમજ પડશે આપણે આગળ જોઈશું કે તેમાં ગ્લાયકોસિડિક ચેઇન ન હોવાને કારણે તે શું થશે કે તેમાં CHO અને CO મુક્તપણે હાજર હોતા નથી હવે આના અંદર કોનો સમાવેશ થશે દાખલા તરીકે તમારો સુક્રોઝ સ્ટાર્ચ સેલ્યુલોઝ ગ્લુકોઝ ગ્લાયકોજન વગેરે
આ આપણો રિડ્યુસિંગ સોરી આ આપણો બિન રિડ્યુસિંગ સુગર માં આવશે ઓકે તો બસ દીકરાઓ આજના વિડિયો લેક્ચર માં આપણે કાર્બોહાઇડ્રેટ નું વર્ગીકરણ એના આધારે જોયું તો પહેલા કે એના અંદર જળ વિભાજન થી મળતી નિપજો ના આધારે જોયું અને બીજું રિડક્શન કરતા ના ગુણધર્મ ના આધારે જોયું હવે નેક્સ્ટ વિડિયો લેક્ચર માં આપણે મોનોસેકેરાઇડ શું છે ડાયસેકેરાઇડ ના અણુ અને પોલીસેકેરાઇડ તે આપણે વિસ્તૃત માં માહિતી મેળવીશું ઓકે કે તકલીફ હોય તો જણાવજો નેક્સ્ટ વિડિયો લેક્ચર ના અંદર મળીએ ત્યાં સુધી બાય ટેક કેર आ तमारे नोट्स दीकराओ तमे आमांथी पण लखी सको छो।